અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો રોડ શો છે, જેને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ અને દિલ્હી પોલીસના કર્મચારીઓ કરી રહ્યા છે સુરક્ષા. એક વર્ષના બાળક સાથે ફરજ નિભાવી રહી છે એક મહિલા કોન્સ્ટેબલ. જી હા, બાળકને સાથે રાખીને પણ મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવવાનું ન ચૂકી. એક વર્ષના બાળક સાથે ફરજ નિભાવી રહી છે મહિલા કોન્સ્ટેબલ. મહત્વનું છે કે અમદાવાદ અને દિલ્હી પોલીસ સતત ફરજ બજાવી રહી છે, સુરક્ષામાં તૈનાત છે. ત્યારે અમદાવાદમાં ટ્રમ્પ અને મોદીના રોડ શો પહેલા સઘન સુરક્ષા વ્યવસ્થા જે કરવામાં આવી છે, જેમાં સૌથી મહત્વની વાત એક સામે આવી છે કે અમદાવાદમાં એક પોલીસ કોન્સ્ટેબલ પોતાના એક વર્ષના બાળકને લઈને પણ પોતાની ફરજ ચૂકવી ન ભૂલી, બાળકને સાથે રાખીને મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવી રહી છે. એક વર્ષના બાળક સાથે ફરજ નિભાવી રહી છે આ મહિલા કોન્સ્ટેબલ. ये मेरा समस्या है कि मैं मेरे बच्चों को मेरी ड्यूटी दोनों को मेरे फर्ज निभाना है, इसलिए मैं बच्चों को ही साथ में रखती हूँ. मेरी ड्यूटी दोनों मैं साथ में एक साथ ये करती हूँ. बहुत अच्छा लग रहा है क्योंकि मैं बच्चे को ही संभालती हूँ, बंदोबस्त भी मैं साथ में करती हूँ. मैं थोड़ी दिक्कत तो होगी लेकिन एक माँ तरीके माँ का फर्ज निभाना है, इसके बाद ड्यूटी भी निभानी है. અમદાવાદમાં આવતીકાલે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અપાશે ગાર્ડ ઓફ ઓનર. જી હા, એરપોર્ટ પર ત્રણેય સેના સંયુક્ત રીતે આપશે ગાર્ડ ઓફ ઓનર. થલસેના, વાયુસેના અને નેવીના જવાનો આપશે ગાર્ડ ઓફ ઓનર. મેજર સુભાષની આગેવાનીમાં જવાનો સન્માન આપશે. મેજર સુભાષ છે 22મી લાઇટ ઇન્ડસ્ટ્રી ડિવિઝનના અધિકારી, જેમની ઉપસ્થિતિમાં જવાનો સન્માન આપશે. મેજર સુભાષની આગેવાનીમાં જવાનો આપશે ડોનાલ્ડ ટ્રમ્પને સન્માન. ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવશે, ભવ્ય સ્વાગત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જ્યાં યોજાવા જઈ રહ્યો છે તે મોઢેરા સ્ટેડિયમના ગેટ નંબર 1 પર વિશાળ પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. અમદાવાદ અને ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની રાત જોઈ રહ્યું છે, ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મોટેરા સ્ટેડિયમનો ગેટ નંબર 1 છે, જ્યાંથી 1,00,000 જેટલી જે પબ્લિક આવવાની છે મેદાનમાં તે ઉપસ્થિત રહેવાની છે. મુખ્ય ગેટની ઉપર નમસ્તે ટ્રમ્પનું જે વિશાળ એક પોસ્ટર છે તે પોસ્ટર લગાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ ફોટોગ્રાફ આ પોસ્ટર ઉપર લગાડવામાં આવ્યો છે. જે મોટી ક્રેન છે, ક્રેનના મારફતે આ વિશાળ પોસ્ટર અંદર અને બહાર બંને તરફ ગેટમાં લગાડવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જે તૈયારીઓ છે તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ આ મુખ્ય જે ગેટ છે એ ગેટ ખાતે ઉપસ્થિત છે. તમામ અંદર જનાર લોકોના આઈકાર્ડ્સ ચેક કરવામાં આવી રહ્યા છે. આઈકાર્ડ્સ વગર કોઈ પણ વ્યક્તિને અંદર એન્ટ્રી આપવામાં નથી આવી રહી. અમદાવાદ પોલીસ સિવાય પણ જિલ્લાની અલગ અલગ પોલીસોને અલગ અલગ પોઈન્ટ્સ અને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હાલમાં જે મુખ્ય ગેટ છે જ્યાંથી 1,00,000 જેટલા લોકો છે તે પ્રવેશવાળા છે, તે લોકો જ્યાંથી પ્રવેશશે એ મુખ્ય ગેટ ઉપર એટલે કે ગેટ નંબર 1 ઉપર વિશાળ જે પોસ્ટર છે તે હાલમાં લગાવવામાં આવી રહ્યું છે. કેમેરામેન અક્ષય રાવલ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ.